ધોરણ 7 ના એક પછી એક ત્રણ એકમનો અને વ્યાકરણનો સરસ રીતે અભ્યાસ કર્યો. પહેલો પાઠ હતો ચિત્રપાઠ. ત્યારબાદ આપણે આજની ઘડી રળિયામણી ભણ્યા. ત્યારબાદના ત્રીજા એકમમાં મહાદેવ નામના નાના છોકરાની શિષ્યવૃત્તિની પરીક્ષા દેવા માટેની તાલાવેલીની આખી વાત રજૂ કરતી પ્રસંગ પરીક્ષા પાઠ વિશે આપણે ભણ્યા. હવે વાર આવી ગઈ છે ચોથા એકમ ભણવાની. તમે બધા જ મારી સાથે ઉત્સુક છો ને એકમ 4 ભણવા માટે? તમે બધાય ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક સ્થળે ગયા હશો અને મુસાફરી કરી હશે. મુસાફરી તમે ટ્રેન દ્વારા, બસ દ્વારા, કાર દ્વારા કે પ્લેન દ્વારા કરી હશે. ધોરણ 4 ધોરણ 7 ના ચોથા એકમમાં આપણે ગાંધીજીની મુસાફરી વિશે વાત કરવાની છે. તો ચાલો હવે આપણે ધોરણ 7 એકમ 4 બે ખાનાનો પરિગ્રહ મનુબહેન ગાંધી રચિત એકમ વિશે માહિતી મેળવીએ. આ એકમમાં સૌથી પહેલા આપણે શું ભણવાનું છે તેનું એકમ આયોજન જોઈ લઈએ. એકમ આયોજન પૂર્વ ભૂમિકા લેખિકા પરિચય એકમની માહિતી. મનુબહેન ગાંધી એ ગાંધીજીના પૌત્રી છે. ગાંધીજી સાથે કરેલા ટ્રેનના ડબ્બાની સફર વિશે તેમણે આ આખો પાઠ લખેલો છે. તો ચાલો સૌથી પહેલા આપણે એકમની પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. પૂર્વ ભૂમિકા આ પ્રેરક પ્રસંગમાં આખી વાત પ્રસંગની છે. મનુબહેન ગાંધી જે ગાંધીજીના પૌત્રી છે તેઓ ગાંધીજી સાથે જ્યારે મુસાફરી કરતા હોય છે ત્યારે તેઓ ગાંધીજીની સગવડને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં બે ખાનાના રિઝર્વેશન કરાવે છે. બે ખાનાના ડબ્બાને પસંદ કરે છે. વિમાનની મુસાફરીનો પણ જેમણે ના પાડી દીધી છે એવા ગાંધી બાપુને આ યોગ્ય લાગતું નથી. તે પોતાની પોત્રીને બોલાવે છે અને ઠપકો આપે છે અને સ્ટેશન માસ્ટરને બોલાવે છે અને બીજા ખાનાની બીજા ડબ્બાની જે તેમને સગવડ આપેલી હતી તેનો ના કહે છે અને કહે છે કે પોતાની ખપ કરતા એટલે કે પોતાની જરૂરિયાત કરતા વધારે પડતું વાપરવું એ એક પ્રકારની હિંસા જ ગાંધીજી ગણતા હતા. રાષ્ટ્રના સાચા પિતા તરીકે અહીં ગાંધી બાપુની છબી આપણી સમક્ષ રજૂ થાય છે. આ આખા પ્રસંગ વર્ણન દ્વારા મનુબહેન ગાંધીને ઘણું બધું ગાંધીજી પાસે શીખવા મળે છે અને તેમને પોતાની ભૂલ સમજાય છે અને તેનું પશ્ચાતાપ પણ કરે છે. સમગ્ર એકમ એક પ્રેરક પ્રસંગ વર્ણન છે. સુંદર મજાના આ પ્રસંગ વર્ણનને લેખિકાએ રસળતી શૈલીમાં અહીં રજૂઆત કરી છે અને આપણને પણ ગાંધીજીના આ પ્રસંગ દ્વારા ઘણી બધી પ્રેરણા મળે છે અને બોધ પ્રાપ્ત થાય છે કે આપણે પણ આપણી જરૂરિયાત કરતાં વધારે પડતું વાપરવું જોઈએ નહીં. તો ચાલો હવે આવું સુંદર મજાનું એકમ લખનારા એવા લેખિકા મનુબહેન ગાંધી વિશે પરિચય મેળવી લઈએ. લેખિકા પરિચય. ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ 1 જૂન 1876ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમના લગ્ન સમર્થ હાસ્યકાર રમણભાઈ નીલકંઠ સાથે થયા હતા. તેમની પુત્રી વિનોદિની નીલકંઠ બાળ સાહિત્યકાર અને નિબંધકાર હતા.
તેમણે લાભશંકર ઉમિયાશંકર મહિલા પાઠશાળાની સ્થાપના કરી હતી. ગૃહદીપિકા, નારીકુંજ અને જ્ઞાનસુધા તેમના લેખ સંગ્રહો છે. પ્રોફેસર ધોંડો કેશવ કરવે ચરિત્ર તેમણે લખેલું છે. હાસ્ય મંદિરમાં તેમના હાસ્ય લેખો છે. સુધા હાસિની, હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનો સામાજિક સ્થાન તેમના અનુવાદો છે. 7 ડિસેમ્બર 1958 રોજ તેમનું નિધન થયું હતું. વિદ્યાર્થી મિત્રો, લેખિકાનો પરિચય મેળવ્યા બાદ હવે સમય આવી ગયો છે એકમની માહિતી મેળવવાનો. 1947-30 માર્ચના રોજ ગાંધી બાપુને નોઆખલી બિહારના યજ્ઞ પછી પહેલું જ માઉન્ટ બેટનને મળવા જવાનું હતું. વાઇસરોએ ગાંધીજીને મળવા બોલાવ્યા હતા અને ગાંધીજીને કાંઈ તકલીફ ના પડે આથી એ સમયમાં તેમણે ગાંધીજીને વિમાનની ટિકિટ પણ બુક કરાવીને આપી હતી કે તમે વિમાનમાં બેસીને એમને મળવા આવજો. પરંતુ પરમપિતા એવા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને એ પરવડતું નહોતું, કેમ કે જેની મુસાફરી તેમના કરોડો દેશવાસીઓ તેમના કરોડો ભાઈ બહેનો દેશના ના કરી શકે એમાં એ કેવી રીતના મુસાફરી કરી શકે. આથી એ એમનો ઇનકાર કરે છે અને કહે છે કે હું તો ટ્રેનમાં જ મુસાફરી કરીશ. ગરમી અસહ્ય હતી. 24 કલાકની મુસાફરીમાં તાપ ઘણો બધો લાગ્યો અને વળી સ્ટેશને પરમપિતા એવા પૂજ્ય ગાંધીજીના દર્શન માટે પણ ઘણા બધા લોકોની ભીડ સ્ટેશને જામી પડે. પરંતુ આ બધાની ખેવના ગાંધીજીને ક્યાં હતી? આ બધી જ વસ્તુની ચિંતા તેમને ક્યાં હતી? તેમને તો સાદો પહેરવેશ અને સાદી મુસાફરી જ પસંદ હતી. તેઓ લેખિકાને બોલાવે છે અને લેખિકા અહીં એ આખો પ્રસંગ રજૂ કરે છે. તેઓ કહે છે કે હું તને મૂકીને જઈ શકું એમ નથી. અહીંનું બધું જ કામ મૃદુલા બહેન મારા વતી સંભાળશે. આથી તારે મારી સાથે આવવાનું છે. જેવી રીતના બિહાર અને નોઆખલીના યજ્ઞમાં જંપ લાગ્યું હતું અને આપણે આપણા સાથીઓને સાથે મળીને મુક્ત કરાવ્યા હતા તેવી જ રીતનું આ કાર્ય છે. પરંતુ અહીં તારી કસોટી ખૂબ જ થશે. ગાંધીજી તેમની પોત્રીને સૂચના આપતા કહે છે કે ખૂબ જ ઓછામાં ઓછો સામાન અને સસ્તામાં સસ્તો ડબ્બો પસંદ કરજે. અહીં મનુબહેન ગાંધી એમની પોત્રી છે અને ગાંધીજી પ્રત્યે એમની અપાર લાગણી હોવાને કારણે એમને ચેતવણી આપી હતી ગાંધીજીએ કે તું બધી જ વ્યવસ્થા કરજે આ મુસાફરી માટેની. આના માટે તારે ઓછામાં ઓછો સામાન લેવાનો છે આપણો અને સસ્તામાં સસ્તો ડબ્બો પસંદ કરવાનો છે. છતાં લેખિકાથી લાગણીને કારણે એક ભૂલ થઈ જાય છે અને એ આખા પ્રસંગની રજૂઆત અહીં સુંદર રીતે કરવામાં આવી છે. આ પ્રસંગ દ્વારા તેમણે ગાંધીજી માટેથી અપાર વધારે પડતી લાગણી અને માન ઉત્પન્ન થઈ જાય છે. તેઓ આ પ્રસંગ દ્વારા એ બધું જ સૂચવે છે અને એમને શું શીખવા મળે છે તે પણ અહીં રજૂઆત કરે છે. તો ચાલો જોઈએ કે ગાંધીજીએ તેમને કહ્યું હોવા છતાં લેખિકા શું ભૂલ કરી બેસે છે. આગળ એકમમાં લેખિકા કહે છે કે મેં ઓછામાં ઓછો સામાન તો લીધો, પરંતુ મારે ફંડ પણ ઉઘરાવવાનું હતું, બીજું બધું કામ પણ કરવાનું હતું અને એક જ ડબ્બામાં આ બધું જ કામ કરું તો ગાંધીજીને બરોબર આરામ કરવા ના મળે. આટલી લાંબી મુસાફરી દરમિયાન અવાજ થયા કરે. આથી તેમણે એકની જગ્યાએ બે ખાનાવાળો ડબ્બો બુક કરાવે છે.
એકમાં તે ગાંધીજી માટે સુવા બેસવાનું રાખે છે અને એકમાં તે પોતાનો બધો સામાન રાખે છે. તેઓ કહે છે કે પટનાથી દિલ્હી જતી આ ટ્રેનમાં 9:30 વાગે ઉપડવાની હતી. ગરમી ખૂબ જ હતી. અમે 9:15 વાગે સ્ટેશને પહોંચી ગયા. 9:25 સ્ટેશનના પ્લેટફોર્મ પર અમે હતા. ટ્રેન આવી ચૂકી હતી અને બાપુના દર્શન કરવા માટે ભીડ અસહ્ય હતી. છતાં પણ અમે ટ્રેનમાં ચડી ગયા. હજી ટ્રેન ઉપડવાને 5 મિનિટની વાર હતી. બાપુજી તો 1-1 મિનિટનો સદુપયોગ કરનારા. આથી તેમણે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી લીધું. 9:30 વાગે ટ્રેન ઉપડી જાય છે. ગરમીની સીઝનમાં ગરમીના સમયમાં બાપુ 10:30 વાગે ભોજન કરી લેતા. આથી હું બીજા ખાનામાં મારો બધો સામાન ખોલીને બાપુજી માટે ભોજન બનાવવા બેસી ગઈ. હું ભોજન બનાવી લીધું ત્યાર પછી બાપુના ડબ્બામાં ગઈ. મેં જોયું તો બાપુ લખવામાં પડ્યા હતા. તેમણે મને જોઈને તરત જ પૂછ્યું કે અત્યાર સુધી તું ક્યાં હતી? મેં કહ્યું, હું અહીં બાજુના જ ખાનામાં રસોઈ બનાવી રહી હતી તમારા માટે. બાપુજીએ મને કહ્યું કે જરાક બારીની બહાર તો જો. જેવું બાપુજી મનુબહેન ગાંધીને કહે છે કે બારીની બહાર જો, ત્યાં જ મનુબહેન ગાંધીને સમજાઈ જાય છે કે મારાથી કદાચ કાંઈક ભૂલ થઈ છે, નક્કી કાંઈક વાંકમાં આવી છું. આથી જ બાપુજીએ મને તરત જ બહાર જોવાનું કીધું. જ્યારે મેં બહાર જોયું તો અસહ્ય ગીર્દી અને લોકો ડબ્બાની ઉપર ટ્રેનમાં ટીંગાતા હતા, લટકતા હતા. આ જોઈને તરત જ મને મારી ભૂલ સમજાઈ ગઈ. મેં બાપુજીને કીધું કે મને એમ લાગ્યું કે બધું હું જો એક જ ડબ્બામાં કરીશ, ફંડ ઉઘરાવવાનું, રસોઈનું કામકાજ અને અવાજ થશે તો તમને આરામ કરવામાં તકલીફ પડશે. આ વિચારને કારણે મેં એક ડબ્બાને બદલે 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. પણ એને લીધે બીજા લોકોને આટલી બધી તકલીફ પડશે તેની તો મને સહેજે ખબર નહોતી. ગાંધીજી તેમને આ વસ્તુ દ્વારા સમજાવવા માંગે છે કે આપણી જરૂરિયાત વગરનું અથવા જરૂરિયાતથી વધારે પડતું આપણે ક્યારેય પણ વાપરવું જોઈએ નહીં. ઘણી વખત આના કારણે બીજા લોકોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. લેખિકાને સમજાય તો ગયું છે, પણ હવે ચિંતા એ થાય છે કે બાપુજી એવા હતા કે બીજા લોકોની ભૂલ માટે તે બીજાને કંઈ પણ સજા કરતા નહીં, પરંતુ પ્રાશ્ચિત રૂપે પોતે સજા ભોગવતા. હવે મનુબહેન ગાંધીના મનમાં અનેક વિચારો આવે છે કે ગાંધીજી કરશે તો શું કરશે, અને સજા મને નહીં આપે પણ પોતે પ્રાશ્ચિત રૂપે સી સજા ભોગવશે. તો ચાલો આગળ જોઈએ. હવે આભાર.